નમસ્તે બાળકો, આજે આપણે જોઈશું વિજ્ઞાનની સ્વમૂલ્યાંકન કસોટી ધોરણ 8. તો પહેલું જ છે, તરુણાવસ્થા એ ઉંમરની ખાલી જગ્યા અવધિ છે. તરુણાવસ્થા એ કેટલે સમય સુધી રહે છે? તો 11 થી 19 વર્ષ સુધી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ આમાંથી કયું નર અંતઃસ્ત્રાવ છે જે ગૌણ જાતિ લક્ષણોનો વિકાસ કરે છે. તો નર જાતિ અંતઃસ્ત્રાવ છે તે ટેસ્ટોસ્ટેરોન છે, જે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે તે ગૌણ જાતિ લક્ષણોનો વિકાસ કરે છે. ત્યારબાદ જોઈએ છોકરીઓમાં દેખાતા ગળાની બહાર નીકળેલા ભાગને શું કહેવાય છે. છોકરાઓમાં દેખાતા ગળાની બહાર નીકળેલા ભાગને શું કહે છે? તો તેને સ્વરપેટે એટલે કે કંઠમણી કહેવાય છે. તો કંઠમણી છે તે આનો જવાબ આવશે. ત્યારબાદ જોઈએ આગળ ખાલી અને વધેલી પ્રવૃત્તિ ખીલ છે, આની વધેલી પ્રવૃત્તિના કારણે થાય છે. તો ખીલ છે તે પ્રસ્વેદ ગ્રંથિઓ અને તૈલી ગ્રંથિઓનો જ્યારે સ્રાવ વધી જાય ત્યારે થાય છે. ત્યારબાદ જોઈએ રજો દર્શનને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો રજો દર્શનને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો રજો દર્શન છે છોકરીઓમાં જ્યારે પ્રથમ ઋતુ સ્રાવ થાય છે ત્યારે તેને કહેવાય છે રજો દર્શન. ત્યારબાદ જોઈએ આગળ દૂધસ્રાવી ગ્રંથિઓ અંદર વિકસે છે. શેની અંદર? દુગ્ધસ્રાવી ગ્રંથિઓ વિકસે છે. તો સ્તનની અંદર છે તે દૂધસ્રાવી ગ્રંથિઓ વિકસે છે. ત્યારબાદ જોઈએ તરુણાવસ્થાના સમયગાળા દરમિયાન છોકરાઓમાં આમાંથી કયો ફેરફાર જોવા મળતો નથી? તો તરુણાવસ્થાના સમયગાળા દરમિયાન ઊંચાઈમાં વધારો થાય છે, ઉપરાંત છે તે કંઠમણીની રચના માટે બહાર નીકળેલી મોટી સ્વરપેટીનો વિકાસ થાય છે. છોકરાઓમાં સ્વરપેટી છે બહાર ઉપસી આવે છે, ઊંચાઈમાં વધારો થાય છે, તેમજ પહોળા ખભા અને અગ્રણી સ્નાયુઓની પણ વૃદ્ધિ થાય છે, ખભો પહોળો થઈ જાય છે. તો 3 લક્ષણો જોવા મળે છે, પરંતુ ઊંચો અવાજ જોવા મળતો નથી, ઘેરો અવાજ થાય છે. કેવો થાય છે? ઘેરો અવાજ, ઊંચો અવાજ નહીં, ઘેરો અવાજ આવે. એટલે વિકલ્પમાં સી નંબર છે તે ખોટું છે. ત્યારબાદ જોઈએ જ્યારે એક રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો અંડકોષ સાથે ભળી જાય ત્યારે જન્મેલ બાળક કોણ હશે? છોકરો છે, છોકરી છે, ઉભયલિંગી છે? તો તે છોકરી હશે. એટલે કે પુરુષમાં એક્સ અને વાય આવ્યા હોય તો વાય રંગસૂત્ર ભળી જશે તો તે છોકરો થશે, અને એક્સ રંગસૂત્ર જો અંડપિંડ સાથે ભળશે તો તે છોકરી થશે. એટલે અહીંયા જ એક્સ રંગસૂત્રનું આપ્યું છે એટલે છોકરી થશે. ત્યારબાદ શુક્રપિંડ શેનો સ્ત્રાવ કરે છે? તો હમણાં જોયું તેમ શુક્રપિંડ છે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, જે ગૌણ જાતિ લક્ષણો માટે જવાબદાર છે. ત્યારબાદ જોઈએ કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવ છોડે છે? જે એડ્રીનલ અને થાઇરોઇડ ગ્રંથિને તેમના અંતઃસ્ત્રાવ છોડવા માટે સંકેત આપે છે. તો પિચ્યુટરી છે તે સંકેત આપે છે. ત્યારબાદ જોઈએ મધુપ્રમેય અંતઃસ્ત્રાવ અપૂરતી માત્રામાં ઉત્પન્ન થવાના કારણે, તો મધુપ્રમેય છે તે ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ છે. એટલે ઇન્સ્યુલિન અપૂરતી માત્રામાં ઉત્પન્ન થાય તો મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસ નામનો રોગ થાય છે. ત્યારબાદ જોઈએ આમાંથી કયો અંતઃસ્ત્રાવ શરીરને તણાવ, ગુસ્સો અને ચિંતાઓને સમાયોજિત કરવામાં મદદ કરે છે? તો તણાવ, ગુસ્સો અને ચિંતાઓ જેના કારણે થાય તે છે એડ્રીનાલિન. ત્યારબાદ જોઈએ અંતઃસ્ત્રાવ જેની ઉણપથી મનુષ્યમાં ગોઈટર થાય છે તે દેડકામાં કાયાંતરણને પણ નિયંત્રિત કરે છે. તો થાઇરોક્સિન છે તેના કારણે મનુષ્યમાં ગોઈટર થાય છે અને દેડકામાં કાયાંતરણ થાય છે. એટલે કાયાંતરણ એટલે જુદી જુદી અવસ્થાઓ દેડકાની. ત્યારબાદ જોઈએ શુક્રકોષ અંડકોષ સાથે જોડાય છે ત્યારે શું બને છે? તો ફલિતાંડ બને છે, ફલિતાંડ બની જાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, અંડકોષ સાથે શુક્રકોષના જોડાણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો અંડકોષ અને શુક્રકોષનું જોડાણ થાય તે પ્રક્રિયાને ફલન કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ ઈંડાઓ શેમાં રચાય છે? તો અંડાશયમાં રચાય છે ઈંડાઓ. ત્યારબાદ મનુષ્યમાં ફલનનું સ્થાન કયું છે? તો મનુષ્યમાં ફલન છે તે અંડવાહિનીમાં થાય છે. અંડવાહિનીમાં ફલન થાય પછી ગર્ભનો વિકાસ છે તે ગર્ભાશયમાં થાય છે, પરંતુ ફલન તો અંડવાહિનીમાં થાય છે, યાદ રાખવું જોઈએ. ત્યારબાદ જોઈએ તીવ્ર ફેરફારો દ્વારા લાર્વાના પુખ્ત વ્યક્તિમાં રૂપાંતર કરવામાં આવે છે. તો કાયાંતરણ, કાયાંતરણ દ્વારા છે તેમાં દેડકામાં છે તે લાર્વામાંથી શેમાં પુખ્ત દેડકો બની જાય છે, એટલે કાયાંતરણ આવે જવાબ. તો આ હતા આજની સ્વમૂલ્યાંકન કસોટીના જવાબો.